આજે આપણે છે ને મોરૈયાની ખીચડી અને આ બધું એકવાર હલાવી લઈશું. એટલે પ્રિયંકા, જેના ઘરે બહુ જ ઉપવાસ થતા હોય ને એ લોકો ફરાળી બહુ જ વધારે બનાવે છે ને. અલગ અલગ ઓપ્શન્સ હોય એ લોકો પાસે. જેમ કે મારા ઘરે છે ને સાબુદાણાનો ભૂક્કો કરીને બટાકાનો ઉપયોગ કરીને મસ્ત સ્ટિક્સ બનાવવામાં. અરે વાહ. હવે કઢીને સર્વ કરી લઈએ. ઓકે. ખીચડી પણ સર્વ કરી લઈએ. હા. અને ખીચડી છે ને અત્યારે એકદમ ગરમ ગરમ છે એટલે આટલી ઢીલી છે. હા. થોડીક ઠંડી થશે ને એટલે થોડીક થીક થઈ જશે. ઓકે. અને જો કઢી ના બનાવી હોય ને તો આટલી ઢીલી ખીચડી એકલી પણ સરસ લાગે છે, કારણ કે આપણે અંદર છાશ એડ કરેલી છે. યસ. ઉપરથી થોડા ધાણા ભભરાઈ દઈશું ફરી. હા. તો તૈયાર છે અધિક મહિના માટે સ્પેશિયલ ફરાળી વાનગી મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી. સ્વાદિષ્ટ. ફરાળી થાળી માટેની મોરૈયાની ખીચડી અને કઢી પણ તૈયાર છે. હવે તમે તમારા ઘરે બનાવો અને તમારા ઘરના સદસ્યોને ખુશ કરી નાખો. તો ચાલો હવે લખી લો એની રીત.